सूरत शहर में छेवाड़े आवेला जियाओ बुढ़िया खाते नवी कोर्ट बिल्डिंग है त्यां बनवानी जाहेरात थतानी साथे ज हवे जे छे विरोध थई रह्यो छे। त्यारे आज वकीलना जे सभ्यो छे ते हवे अहींया रेड रिबीन बांधीने सतत विरोध नोंधावी रह्या छे। जेवी रीते निर्णय लेवामां आव्यो हतो के हवे आज बुढ़िया खाते आज छे बिल्डिंग बनावा आवशे, त्यारथी ज वकीलो द्वारा सतत एनो विरोध कराई रह्यो हतो। હવે છેવાડે હવે શું કોર્ટ બિલ્ડિંગમાં હવે જે વકીલો છે તે હવે રેડ કલરની જે રિબિન છે બાંધીને તેનો વિરોધ નોંધાવી છે। આપણી સાથે સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ છે, આપણી સાથે વાતચીત કરીશું। રાણા સાહેબ, આજે રેડ રિબિન બાંધીને વિરોધ કરીએ છો, હવે શું આગળ શું રણનીતિ નક્કી કરવામાં આવશે આમાં? જે પ્રમાણે અમને જે નામદાર સરકારે ત્યાં છેવાડે જે મોકલવા માટેનો જે વ્યૂહરચના રચીને અને ત્યાં આગળ અમને મોકલવા માટેની જે જગ્યા ફાળવેલી છે તે સદંતર પ્રદૂષણવાળી છે, અને અમે અગાઉ વારંવાર એ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટને, કલેક્ટરશ્રીને, નામદાર પીડીજે સાહેબને વારંવાર અમે લેખિતમાં રજૂઆતો કરેલી છે। તદઉપરાંત પણ અમોને એવી જાણ થયેલ છે કે આટલા વિરોધ હોવા છતાં પણ વકીલ મંડળનો ત્યાં આગળ જ અમને લઈ જવામાં, એના માટે ગઈકાલે અમે જે સામાન્ય સભા જે બોલાવવામાં આવેલી હતી એ સામાન્ય સભામાં ઘણા વકીલશ્રીઓ હાજર રહ્યા હતા, અને એક જ સૂરે એક જ અમે નિર્ણય લીધો છે કે અમારે ત્યાં જવું નથી। એના વિરોધમાં આજે અમે લાલ દરેક વકીલશ્રીઓએ લાલ રિબિન પહેરીને શાંતિપૂર્ણ રીતે એ બાબતે વિરોધ કરેલ છે। કાલે સીએમ આવી રહ્યા છે, તો સીએમને આ અંગે કોઈ રજૂઆત કરવામાં આવશે, એ અંગે કોઈ રણનીતિ નક્કી કરવામાં આવી છે? નહીં, અત્યારે એ બાબતે અમે કોઈ નિર્ણય લીધેલો નથી। તેમ છતાં પણ જો અમારી કમિટી જો એ બાબતે સજાગ રહેશે અને કે એ બાબતે કંઈક નિર્ણય લેવાશે તો એ બાબતે અમે કાલે નામદાર સીએમ સાહેબને અમે રજૂઆત કરીશું। શું લાગે છે કેમ બુડિયા ખાતે જ ખસેડવાથી શું તકલીફ પડશે વકીલોને? અહીંયા કેમ બીજી જગ્યા આપવામાં નથી આવતી, આજુબાજુ પણ જગ્યા ખાલી છે, કેમ બુડિયા જ આને સ્થળાંતર કરવાનું છે, શું કારણ લાગે છે પાછળ? આની પાછળનું મેઇન કારણ છે, આપ સાહેબ બી જાણો છો કે વાડ જ ચીબડા ગળે છે। એ લોકોએ આ બિલ્ડિંગનું જે કંઈ પણ વ્યૂ રચ્યું હશે અને ત્યાં લઈ જવા માટે કોને ફાયદો થતો હશે એ બધું એ લોકોએ રચનાત્મક, વ્યૂહાત્મક કાં પછી ચીટિંગ કરીને પણ અમને ત્યાં લઈ જવા માગે છે એ લોકો। કારણ કે 800 કરોડનું રિવરફ્રન્ટ બને છે પાછળ, એટલે આ જગ્યા સોનાની લગડી થઈ જશે સાહેબ, બરાબર છે? ને વકીલોને ત્યાં મોકલવા માટે એ લોકોની પાસે અમે 17 જગ્યાઓ માગી, પણ ત્યાં ને ત્યાં લઈ જવા માટે જીત કરે છે, એની પાછળ કંઈક લોજિક હશે એ લોકોનું। આપનું શું કહેવું છે? આ જગ્યા સુરતના સેન્ટરમાં આવે છે, અહીંયાથી દરેકે દરેક જુનિયર વકીલોથી લઈને સિનિયર વકીલ દરેકને ખૂબ જ સહેલાઈ પડે છે। જે જુનિયર વકીલો છે જે વીટી ચોકસીમાં ભણતા હોય છે એ લોકો પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને પ્રેક્ટિસ માટે અહીંયા આવતા હોય છે, તો એ લોકોને પણ સરળતા છે। સેન્ટર છે, સેફટી ને સિક્યોરિટી બધું જ આ પ્લેસ પર અમને મળે છે। ત્યાં જઈ આવું જશું તો ત્યાં પોલ્યુશનનું બી એટલું જ પ્રમાણ છે, વકીલોની સેફટી અને સિક્યોરિટી કોઈ ધ્યાને લેવામાં નથી આવી। જુનિયર વકીલો છે જે દૂર દૂરથી આવે છે એ લોકોને પણ સહેલાઈથી આવી શકાશે, ત્યાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ ખરાબ છે, સેફટી સિક્યોરિટી જોખમાં એવી છે, એવા સંજોગોમાં અમને અહીંયા રહેવામાં આવે એવી અમારી નમ્ર અરજ છે। તો જોયું દર્શક મિત્રો, જેવી રીતે હાલ અત્યારે જે વિવાદ છે તે ખૂબ જ હવે ધીમે ધીમે વકરી રહ્યો છે, કારણ કે હવે જે વકીલો છે તે પણ હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। વકીલોનું જેવું કહેવું છે કે આ કોર્ટની પાછળ જે છે રિવરફ્રન્ટનું જે છે 800 કરોડનું જે પ્રોજેક્ટ છે તે પણ સાકાર થવા જઈ રહ્યું છે, જેને લઈને પણ આ બિલ્ડિંગ જે જગ્યા છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેશે, તેને લઈને પણ સરકારનું કોઈ આયોજન હશે, જેના કારણે આ જે કોર્ટ બિલ્ડિંગ છે તેને બુડિયા ખાતે સ્થળાંતર કરવામાં આવી છે, જ્યાં પ્રદૂષણથી લઈને સુરક્ષાથી લઈને તમામ જે વસ્તુઓ છે તેને લઈને વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન દારાસિંહ સાથે સુરજ મિશ્રા, લોકસત્તા જનસત્તા સુરત।